હાય અભિવાન કેમ છું બધા ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે આ અને જોઈએ કે આમાં કઈ કઈ વસ્તુઓ છે આ મેં ખોલી જ નાખ્યું છે રજવાડી મસાલો પંજાબી છોલે મરીચ જલજીરા પાવડર હિંગ છીણી બટાકાની પાઉભાજી મસાલો ચાટ મસાલા હળદર ઇડલી સાંભાર મસાલો દાબેલી મસાલો આ મારી ફેવરિટ સાબુદાણાની વેફર સાબુદાણાની વેફરના પાપડ ઓ વાવ પણ મોકલ્યું અથાણાના સાભાર સેવ ઉસળ મસાલો વડોદરાનો ફેમસ સેવ ઉસળ પાણીપુરીનો મસાલો આ ટમ ટમ આપણે જે સુરતમાં ભૂસું એવી રીતે વડોદરામાં આને આ ભાવે આ કહું છે આખી કેરીનું આખી કેરીનું અથાણું છે આ આઈ થિંક ગોળ કેરી લાગે છે મમ્મીના હાથની ગોળ કેરીનું અથાણું ગુંદા ભરેલા હાય વાવ આ આઈ થિંક ટુકડા કેરીનું લાગે છે આખી ધાણી આ મને ખાસ જોઈતી હતી આ બોક્સ હવે ખાલી થઈ ગયું છે આમાં પણ કંઈક છે બીજું આમાં છે શું આટલું મોટું મોટી તાવડી બીજી પણ તમને બતાવી દઉં કેવી છે ને અચ્છા આવી છે મને આ બહુ જો આ આવી છે કેટલી સરસ છે આના ઝીણા કાણા છે ને તો રોટલો કે ભાખરી બહુ સરસ રીતે પકાઈ જશે આમાં ટ્રાય કરશું એકવાર અને આમાં છે કુકર આયરવા ઓ સારું છે શું આ તો મન તો ગમે એવું છે આ આવી રીતનું કુકર છે એ ઈડલી અને ઢોકળા અને એ બધું આપણે બનાવી શકીએ ને એવી રીતનું છે આ અને હું છે ને અહીંયા હતું ને એને તો હું માઇક્રોવેવમાં બધું બનાવી દીધી હતી ઈડલી ઢોકળા ઇવન લોચો પણ માઇક્રોવેવમાં બહુ સારો બને છે હું તમને શેર કરીશ રે રેસીપી કે ઇવન તમારા પાસે આ કોઈ બી વસ્તુ ના હોય કંઈક સ્ટીમ કરવાનું વાસણ પણ નથી કે આપણે જુગાડ કરી દઈએ ને તપેલી કે એવું મૂક્યું છે અંદર કાંઠો મૂકી દો અને બીજું વાસણ મૂકીને ઢાંકી દો એટલે એને સ્ટીમ જ જોઈતું હોય છે પણ મારી પાસે બીજું કોઈ વસ્તુ નથી તો જુગાડ કરીને મેં માઇક્રોવેવમાં પણ લોચો બનાવ્યો તો ને બહુ જ સરસ બન્યો હતો જેવી રીતે આમાં બનાવીએ એવી રીતે તો હું એ તમને શીખવીશ તો આમાં કઈ કઈ વસ્તુ છે એ જોઈ લઈએ આમાં પ્લેટ આવી છે આ છે બે ઇડલીની પ્લેટ છે એક નાની ઇડલીની પ્લેટ છે અચ્છા આમાં છે ને પેલું જે આપણે ઢોકળાને એ બધું બનાવીને એ રીતની ત્રણ પ્લેટ છે આ મુઠિયા કે કાંઈ પણ પાત્રા પાત્રા બનાવવા માટે આ યુઝ થાય અને આઈરવા આપનું આમાં લોચો બનાવીશું અને ઢોકળા ઈદડા હવે જોઈએ આપણે આયરુઆ હવે આની અંદર છે વઘાર માટેનું જીરું ચા પછી આમાં કંઈક લાગે છે ઓકે આમાં તો પાપડી છે પાપડને શેકીને અથવા તળીને થોડા નાના નાના ટુકડા કરી દેવાના એની ઉપર જીરું મીઠું મરચું થોડુંક અમથું તેલ અને ઓનિયન એન્ડ ટોમાટો કે જે બી તમને વેજીટેબલ્સ ભાવતા હોય એકદમ નાના સમારી અને મિક્સ કરીને ખાવાનું બહુ જ મસ્ત લાગશે બીજું આમાં છે ધાણાજીરું પાવડર જાયફળ મરચું રાજમા મસાલો એવું ચકરી છે આમાં પણ થોડીક તૂટી ગઈ છે બટ આ મને બહુ ભાવે આમાં છે ને રાઈટ આમાં શું છે આમચૂર પાવડર દેશી ગોળ જે મને લાપસી બનાવવા માટે જોઈતો હોય છે લાડુ બનાવું છું એમાં પણ જોઈશે છે શું છે ચાઈ મસાલો અને આ તળવા માટેનું વાસણ મને કાંઈક જોતું હતું આ લોઢામાં સારું પડે કાંઈક પણ વસ્તુ બનાવી હોય કે તળવું હોય ને તો ખાખરા તૂટી ગયા છે થોડા આમાં શું છે શેકેલા જીરાનો પાવડર આને છે ને યુઝલી પાણીપુરીમાં અને છાશમાં પણ આ શેકેલા જીરાનું પાવડર થોડું અમથું મીઠું અને કોથમીર નાખીને મિક્સ કરીને છાશ પીવાની એકદમ મસ્ત લાગે મરીના પાપડ પછી આમાં શું છે યસ આ છે જે આપણે બેઝિનમાં ને એવું બધું કરીએ ને તો ચાય કોથમીર અથવા બીજું કાંઈ પણ વસ્તુ હોય એ બેઝિન થ્રુ ના જતું રહે એટલે એના માટે મેં આ મંગાવી હતી અને આ ખરેખર બહુ સરસ છે આવી રીતે બેઝિનમાં આમ વચ્ચે મૂકી દેવાનું એટલે આપણે કામ કરતા હોય ડિશિશ કરતા હોય ને તો એક વસ્તુનું કંઈ ધ્યાન ના રાખી શકીએ આ તવે તો મોકલ્યો છે આમ આ તવે તો મને બહુ જ ગમે આ છે ને સ્ટીલનો નથી આ લોઢાનો છે બીકોઝ મારા પિયર એ આ છે ને થવા તો એટલે હું ક્યારેક કુકિંગ કરતી ને તો હું આ યુઝ કરતી કારણ કે મમ્મી પપ્પાએ આઈ થિંક સોમનાથ કે સોમનાથ નહીં પણ આઈ થિંક ડાકોર કેમ ગયા હતા ને મારે લીધું હતું એટલે આ મમ્મીએ આઈ થિંક દસ બાર વર્ષ યુઝ કર્યો મને આ બહુ જ ગમતો અને આ લોઢાનો તવેથો છે ને એ એકદમ આમ પરફેક્ટ કે આમ બરાબર વસ્તુ તરત આમાં એ તરત મિક્સ પણ થઈ જાય ઇઝીલી કંઈક લેવું હોય તો આપણે લઈ શકીએ અને થોડોક આમ દૂર રાખીને આપણે આમ કામ કરી શકીએ આની સાથે મને આ બહુ જ ગમ્યો છે તો આ ખજાનો છે આટલો આઈ ડોન્ટ નો તમને ત્યાંથી દેખાય છે કે નહીં ઓફકોર્સ દેખાશે બાકીની વસ્તુ આપણે બધી બનાવશું આમાં લોચો ને ઢોકળા અને ઈદડી નીડલા ઈદડા અને ઈડલી ને બધું બનાવશું ત્યારે તમે જોશો જ આ વાસણમાંથી કેવું બનશે એ બધું વસ્તુ તો થેન્ક યુ તમે આ વિડીયોને અત્યાર સુધી જોયો ફરી પાછા મળીશું સી યુ નેક્સ્ટ ટાઈમ